प्लीज होरन न वगाड़ो अने आ कार्य अपना सिरे छे कारण के परमात्मा ए सौथी श्रेष्ठ शक्ति ए आपणे मनुष्य ने आपेली छे। विश्व पर्यावरण दिवसनी उजवणी थई रही छे त्यारे जूनागढमां पाछला केटलाक समयथी पर्यावरणनी चिंता करीने काम करती सामाजिक संस्था अराउंड अ ट्री द्वारा आजे लोकोमां जनजागृति आवे ते माटे पर्यावरण दिवस निमित्ते अभियाननी शुरुआत करी छे। भवनाथ अभयारण्य होवाने कारणे पण अहीं केटलाक प्रतिबंधो छे, तेम छतां लोको ध्वनि प्रदूषण करीने जीवजंतुओनी साथे कुदरती वातावरणने पण खूब ज नुकसान करी रह्या छे, त्यारे आवा लोकोमां जागृतता आवे ते माटे संस्था द्वारा आजे एक जनजागृति अभियान शुरू करायुं छे। आ वन पर्यावरणनी अंदर केटला अनंत पशु पक्षीओ विराजमान छे, केटला बधा जीवजंतुओ रहेला छे। ए જીવજંતુઓને જ્યારે મોટા મોટા અવાજથી આપણે હોર્ન વગાડીએ છીએ, પછી આ બધા બેન્ડવાજા વગાડીએ છીએ, મોટા મોટા કાર્યક્રમો કરી અને જે આપણે રાત દિવસ આ વાયુ આ પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ, તો એ જીવજંતુઓને કેટલા બધા આ વન્ય પશુ પક્ષીઓને કેટલી બધી તકલીફ અને કષ્ટ થાય છે અને લાખો પશુ પક્ષીઓ આ ધ્વનિના કારણે એ મૃત્યુ પામે છે। એ પક્ષીઓ જે છે એ લોકોનો અવાજ ની તીવ્રતા એ લોકોના હૃદયને એકદમ ધબકારા વધારી દઈ અને મારી પણ નાખે છે, એટલે આપણે બધા સમજી વિચારી અવાજ ન કરીએ। આ એરિયાને આપણે સાયલેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરીએ એવી સત્તાધીશોને વિનંતી છે। ખાલી આપણે જીવ નથી, પક્ષીઓમાં પણ જીવ છે, પશુઓમાં પણ જીવ છે, વન્ય પ્રાણીઓમાં પણ જીવ છે। જો આ અવાજ કેવો હોન થયો, આ એટલું બધું તીવ્રતાથી આપણે જેટલું સાંભળીએ એના કરતાં વધારે તીવ્રતાથી પક્ષીઓ સાંભળે છે અને એ લોકોને ખલેલ પહોંચે છે અને એ લોકો મરી પણ જાય છે। ગિરનાર આધ્યાત્મિક અને માનસિક શાંતિનું એક કેન્દ્ર પણ છે, ત્યારે ધ્વનિના પ્રદૂષણને કારણે માત્ર માનસિક શાંતિ જ ગુમાવાતી નથી, પરંતુ મોટાભાગના પક્ષીઓને તેની ખૂબ જ વિપરીત અસરો થાય છે અને કેટલાક પક્ષીઓ ધ્વનિ પ્રદૂષણને કારણે મોતને પણ ભેટે છે, જેને અટકાવવાની તાતી જરૂરિયાત છે। જૂનાગઢથી ઈટીવી ભારત માટે મનીષ ટોડિયાનો અહેવાલ।